हेलो फ्रेंड्स, कलरव स्कूल हाल और प्रेजेंटिंग दिस वीडियो फॉर स्टैंडर्ड 12th गुजराती मीडियम कॉमर्स एंड साइंस सब्जेक्ट इंग्लिश ग्रामर। फ्रेंड्स, आज आपने अंग्रेजी ग्रामर नी अंदर इंग्लिश ग्रामर नी अंदर एक्टिव अने पैसिव वॉइस विषय चर्चा करवानी छे। तो एक्टिव अने पैसिव वॉइस जे छे ए परीक्षा नी अंदर आपने एक फकरो चार मार्क्स माटे पूछाय छे अने ए फकराना स्वरूपे आपवामां आवे छे। आपणे एक्टिव पेसिव विषे ऑलरेडी 10मा ધોરણની અંદર 11મા ધોરણની અંદર અભ્યાસ કરી ચૂક્યા છે, તે સંદર્ભમાં અહીંયા થોડું ઘણું રિવિઝનના રૂપે અને થોડું ઘણું કંઈક નવા નિયમો છે તેના વિશે આજે આપણે જોઈશું। અહીં આપણે એક્ટિવ અને પેસિવ વોઇસવાળી વાક્ય રચનાઓનો અભ્યાસ કરવાનો છે। તેથી સૌ પ્રથમ આપણે બંનેનો પહેલાં તો અર્થ સમજવો પડે કે એક્ટિવ વોઇસ શું છે અને પેસિવ વોઇસ એ શું છે। તો એક્ટિવ વોઇસ કે જેને આપણે ગુજરાતીમાં કર્તરી પ્રયોગના નામથી ઓળખીએ છીએ, એક્ટિવ વોઇસને આપણે ગુજરાતીમાં કર્તરી પ્રયોગ અને પેસિવ વોઇસને આપણે ગુજરાતીમાં કર્મણી પ્રયોગ કહીએ છીએ, પણ અહીંયા આપણે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસથી જ એને સંબોધિત કરીશું, એક્ટિવ અને પેસિવ વોઇસથી જ બોલીશું। એક્ટિવ વોઇસ એટલે શું? તો જ્યારે વાક્યમાં કર્તાનું પ્રાધાન્ય હોય, જ્યારે વાક્યમાં કર્તા મુખ્ય હોય, એટલે કે વાક્યમાં કર્તા દ્વારા કોઈ ક્રિયા થઈ રહી હોય, કર્તા જે છે એ ક્રિયા કરનાર વ્યક્તિ છે, બરાબર છે। તો વાક્યમાં જ્યારે કર્તા કોઈ ક્રિયા કરી રહ્યો હોય ત્યારે તે વાક્ય એક્ટિવ વોઇસમાં છે એમ કહેવાય, બરાબર। અહીંયા એક વાક્ય આપ્યું છે કે કાવ્યા વોચિસ ધ કપિલ શર્મા શો એવરી વીક, બરાબર। વોચ એટલે શું? જોવું, બરાબર। અહીંયા કાવ્યાની જોવાની ક્રિયા, બરાબર, જોવાની ક્રિયા થઈ રહી છે, પણ કોના દ્વારા થઈ રહી છે? તો કે કાવ્યા દ્વારા। તો કાવ્યા એ શું છે? તો કે કર્તા છે, કર્તા એટલે સબ્જેક્ટ, બરાબર। તો સબ્જેક્ટ દ્વારા કોઈ ક્રિયા થઈ રહી છે એવું બતાવવામાં આવે તો એને આપણે એક્ટિવ વોઇસ કહીએ છીએ। અહીંયા કાવ્યા દ્વારા કપિલ શર્મા શો એવરી વીક એટલે કે દર અઠવાડિયે જોવાની ક્રિયા થાય છે, એટલા માટે આ વાક્ય આપણે એક્ટિવ વોઇસમાં ગણાવી શકીએ। હવે પેસિવ વોઇસ વિશે સમજીએ। જ્યારે વાક્યમાં કર્મનું પ્રાધાન્ય હોય, વાક્યમાં કોનું પ્રાધાન્ય હોય? કર્મનું પ્રાધાન્ય હોય, એટલે શું? તો કે વાક્યમાં, એટલે કે વાક્યમાંનો કર્તા જે છે એ ગૌણ બની જાય, પરંતુ કર્મ જે હોય એ મુખ્ય બની જાય, તો તેને આપણે કર્મણી એટલે કે પેસિવ વોઇસ તરીકે ઓળખીએ છીએ। આ જ વાક્ય છે, બરાબર, કાવ્યા વોચિસ ધ કપિલ શર્મા શો એવરી વીક। તો અહીંયા કર્મ શું છે? તો કે ધ કપિલ શર્મા શો એ શું છે? કર્મ છે। તો એ કર્તાની જગ્યાએ આવી જશે અને કર્તા જે છે એ કર્મની જગ્યાએ આવી જશે। તો ધ કપિલ શર્મા શો આગળ આવી જશે, ધ કપિલ શર્મા શો એક વચનમાં છે એટલે ઇઝ લગાવવાનું, બરાબર છે। ધ કપિલ શર્મા શો ઇઝ વોચડ, વોચિસનું શું થઈ જશે? વોચડ। હવે સૌથી મહત્વનો નિયમ એક્ટિવ અને પેસિવનો તમારે બધાએ યાદ રાખવાનો છે કે જ્યારે કોઈપણ વાક્યને તમે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવો, બરાબર છે, તો એની જે ક્રિયાપદ જે છે એ પેસિવ વોઇસમાં હંમેશા ભૂતકૃદંતના રૂપમાં આવે છે, એટલે પાસ્ટ પાર્ટિસિપલના રૂપમાં આવે છે, કોઈ પણ કાળ હોય, બરાબર, એમાં કાળ સાથે કોઈ લેવા દેવા છે જ નહીં આ વસ્તુને। એટલે તમે કોઈપણ કાળમાં એક્ટિવ અને પેસિવનું જ્યારે ટ્રાન્સફોર્મેશન કરો છો, જ્યારે એક્ટિવમાંથી પેસિવમાં કરો છો, ત્યારે પેસિવ વોઇસમાં હંમેશા ક્રિયાપદનું ભૂતકૃદંત જ આવે, એમાં કોઈ પણ કાળ હોય તો એને તમારે ભૂતકૃદંત કરવાનું। તો કપિલ શર્મા શો ઇઝ વોચડ બાય કાવ્યા અને એવરી વીક, બરાબર। તો અહીંયા લખ્યું છે ધ કપિલ શર્મા શો ઇઝ વોચડ બાય કાવ્યા એવરી વીક, બરાબર। તો અહીંયા વોચ એટલે કે આપણે મેં આખું સમજાવ્યું, એમાં કર્મ જે છે એ કર્તાની સ્થાને આવી ગયું છે અને કર્તા જે છે એ કર્મના સ્થાને આવી ગયું છે। અહીંયા થોડા ઉદાહરણો છે એના દ્વારા આપણે સમજીશું કે અર્પણ ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ યસ્ટરડે, અર્પણ ગોટ ધ ફર્સ્ટ, તો આપણા કર્મ શું છે? તો કે ધ ફર્સ્ટ પ્રાઇઝ, બરાબર। તો ધ ફર્સ્ટ પ્રાઇઝને આગળ લઈ લીધું, જુઓ અહીંયા તમે જોઈ શકો છો ધ ફર્સ્ટ પ્રાઇઝ આગળ મૂક્યું છે। હવે ફર્સ્ટ પ્રાઇઝ અહીંયા ગોટ લખ્યું છે એટલે કયો કાળ થયો? ભૂતકાળ થયો। ભૂતકાળ માટે આપણે શું વાપરીએ છીએ? તો કે વોઝ વાપરીએ છીએ। તો ધ ફર્સ્ટ પ્રાઇઝ વોઝ ગોટ બાય અર્પણ યસ્ટરડે, ધ ફર્સ્ટ પ્રાઇઝ વોઝ ગોટ બાય અર્પણ યસ્ટરડે, થઈ ગઈ આ વાત। હવે શું કહે છે? સંધ્યા ઇઝ ટીઝિંગ સરોજ નાવ, અરે સોરી સૂરજ નાવ। તો હવે કર્મ કોણ છે? તો કે સૂરજ છે। કયો કાળનું વાક્ય છે? તો કે ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે, ઇઝ વત્તા આઈએનજી દેખાય છે તમને, એટલે ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે, બરાબર। તો ઇઝ અર્સ આઈએનજી હોય ત્યારે આપણે બીઈંગ લગાડીએ છીએ, આપણને ખબર છે, બરાબર। તો સરોજ ઇઝ બીઈંગ, હવે અહીંયા ભૂતકૃદંત શું થશે? ટેસ્ટિંગનું ટેસ્ટેડ બાય કોને કરતું હતું? સંધ્યા કરતું હતું અને નાવ, બરાબર છે। એવું જ એક પ્રમાણે વાક્ય આપ્યું છે કે વિરાટ કોહલી હેઝ
हिट टू सेंचुरीज रिसेंटली। तो अँ कर्म शू है तो कि टू सेंचुरीज है बराबर। अँ शू विराट कोहली हैस हेव उपयोग खबर है आपने कि आई वी यू धे साथ अपने हेव वपरी छे ही शी इट साथ हेज वपरी छे। विराट कोहली ही है एट हेज वपरू है पर टू सेंचुरी एनी अपने शू वपरव पड़े हेव वपरव पड़े। तो हेव बीन हिट बराबर हिट नु भूतकृदन शू थाय हिट ज थाय बाय विराट कोहली रिसेंटली। तो मित्रों आ वाक्य परथी तमने ख्याल आवी गयो हशे कि एक्टिव वॉइस में पेसिव वॉइस में केवी रीतना फेरवामां आवे छे। परंतु एक्टिव वॉइस में पेसिव वॉइस में वाक्य ने रूपांतर करवा माटे अमुक नियमों छे एने आपणे समझी लेवा पड़े। मैं तमने समझाया छे छतां पण अहींया लखेलुं छे ए प्रमाणे आपणे जोई लईए शुं कहेवा मांगे छे अहींया कि एक्टिव वॉइसवाळा वाक्यनुं कर्म कर्તાના સ્થાને લાવવું। એક્ટિવ વોઇસવાળું જે કર્મ છે એ કર્તાની જગ્યાએ લાવવું। મેં તમને પહેલાં જ કીધું કે કર્તા એ કર્મ બની જાય છે અને કર્મ એ શું બની જાય છે કર્તા બની જાય છે પેસિવ વોઇસમાં। બીજું શું કહે છે કે કાળ પ્રમાણે સહાયક ક્રિયાપદ મૂકવું। કાળ પ્રમાણે સહાયક ક્રિયાપદ મૂકવું એટલે પહેલાં તો એમ જે છે એ આયની સાથે વપરાય, ઇઝ જે છે એ કોની સાથે વપરાય તો કે એક વચનના રૂપ સાથે વપરાય જ્યારે ક્રિયાપદ જ્યારે વાક્ય વર્તમાન કાળના રૂપમાં હોય, આર જ્યારે બહુવચન સાથે વપરાય બરાબર, વોઝ જે છે એક વચન સાથે વપરાય પણ ક્યારે જ્યારે ભૂતકાળમાં હોય ત્યારે, વર જે છે એ બહુવચનમાં ભૂતકાળમાં બરાબર, બી બીન અને બીંગ આ બધા જ જે છે એ સહાયક ક્રિયાપદો છે એ કાળ પ્રમાણે આપણે ઉપયોગ કરવાનો છે। પછી ક્રિયાપદનું ભૂતકૃદંત મૂકવું મેં અગાઉ પણ તમને કહી ચૂક્યો છું કે વાક્ય કોઈ પણ કાળનું હોય એ હંમેશા એનું ભૂતકૃદંત જ મૂકવું પડે છે। પછી આવે છે બીવાય બાય બાય પછી એક્ટિવ વોઇસવાળા વાક્યનો કરતા કર્મના સ્થાને મુકાય છે। એક્ટિવ વોઇસવાળો જે પણ વાક્યનો કરતા હોય એને તમારે કોના સ્થાને મૂકવું પડે છે, કર્મના સ્થાને મૂકવું પડે છે। અહીં સર્વનામના રૂપમાં નીચે મુજબ ફેરફાર થાય છે, અહીંયા સર્વનામો આપ્યા છે। જુઓ તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો અહીંયા કરતા છે અને કર્મ જ્યારે બને ત્યારે શું થાય, આઈ જે છે કરતા આપેલો હોય ત્યારે પેસિવ વોઇસમાં કર્મ બને ત્યારે એ મી થઈ જાય, એવી જ રીતના વીનું અસ થઈ જાય, હીનું હિમ થઈ જાય, શીનું હર થઈ જાય, યુનું યુ જ રહે અને ધીનું ધેમ થઈ જાય। તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે, મોઢે કરી દેવાની છે કારણ કે એક્ટિવ પેસિવ વોઇસમાં આ મહત્વની વસ્તુ છે। હવે અહીંયા શું કહે છે કે પેસિવ વોઇસનો ઉપયોગ મુખ્યત્વે કઈ પરિસ્થિતિમાં થાય છે તે સમજવું જરૂરી છે। તો વેન ઇટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ ટુ શો હુ ઇઝ ડ્યોર મીન્સ કરતા કોણ છે તે દર્શાવવું જરૂરી ન હોય ત્યારે બરાબર, જ્યારે કરતા દર્શાવ અહીંયા શું કહે છે કે ધ થીપ વોઝ અરેસ્ટેડ લાસ્ટ નાઇટ, આ કહ્યું ધ થીપ વોઝ અરેસ્ટેડ લાસ્ટ નાઇટ બરાબર। આ જે છે આની અંદર કરતા જે છે, હવે લાસ્ટ નાઇટ એટલે કોના દ્વારા થીપને અરેસ્ટ કરવામાં આવ્યો, બાય ધ પોલીસ બરાબર, અરેસ્ટ કોણ કરે, બાય ધ પોલીસ કરે। તો અહીંયા શું કહે છે કે કઈ પરિસ્થિતિમાં આપણે ઉપયોગ થાય છે તો જ્યારે કરતા કોણ છે તે દર્શાવવું જરૂરી ન હોય, તમે વાક્યની અંદર કોણ કરતા છે કે અહીંયા પોલીસે જ અરેસ્ટ કર્યો હોય એ નોર્મલી વસ્તુ છે, એટલે આપણે તમારે એવું કહેવું ના હોય તો તમે પેસિવ વોઇસમાં લખી શકો છો વાક્યને બરાબર। પછી અહીંયા બીજું એક વાક્ય છે ઓલ ધ ક્લાસરૂમ્સ આર ક્લીન ટ્વાઇસ ડ ઇન માય સ્કૂલ, હવે કોણ ક્લાસરૂમ ક્લીન કરે તો કે પ્યુન કરે બરાબર, એમાં કરતા બતાવવાની જરૂર નથી બરાબર। તો એક જે વાક્યમાં તમારે કરતા બતાવવું જરૂરી ન હોય તે વાક્ય તમે પેસિવ વોઇસમાં લખી શકો છો। પછી બીજું શું છે કે ક્રિયા કોણે કરી છે તે મહત્વનું ન હોય બરાબર, ક્રિયા કરતા દ્વારા કરવામાં આવે પણ કોણે કરી છે એ દર્શાવવાનું મહત્વનું ન હોય ત્યારે તમે ત્યારે તમે પેસિવ વોઇસમાં લખી શકો છો ઇટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ ટુ શો હુ હેઝ કમ્પ્લીટેડ ધ એક્શન, બહુ જરૂરી ના હોય કે એ એક્શન એટલે કે કાર્ય કોને કર્યું છે એવું દર્શાવવું ત્યારે। અહીંયા શું લખ્યું છે જુઓ ધ ન્યુ રોડ ઇઝ બીઈંગ બિલ્ટ નાવ બરાબર, કોને બનાવ્યો છે તો કે કોન્ટ્રાક્ટરે બનાવ્યો છે, પણ અહીંયા બતાવવું જરૂરી નથી, ક્રિયા કોણે કરી છે તે દર્શાવવાનું મહત્વ નથી, ક્રિયા થઈ છે બરાબર, નવો રોડ બનવાની ક્રિયા થઈ છે તો ક્રિયા કોણે કરી છે તે દર્શાવવાનું જ્યારે મહત્વનું ના હોય ત્યારે તમે વાક્યને પેસિવમાં લખી શકો છો ધ રિપોર્ટ હેઝ બીન સબમિટેડ ઇન ટાઈમ, રિપોર્ટ સબમિટ થયો છે, કોના દ્વારા થયો છે એ જરૂરી નથી પણ રિપોર્ટ થયો છે સબમિટ એ જાણવું જરૂરી છે। કરતા કરતા કર્મનું મહત્વ વધારે હોય બરાબર છે, જ્યારે કરતા કરતા કર્મનું મહત્વ વધારે હોય, દિવાળી ઇઝ સેલિબ્રેટેડ વિથ ગ્રેટ જોય ઇન ઇન્ડિયા બરાબર, કોના દ્વારા ઉજવાય છે, લોકો દ્વારા ઉજવાય છે, પણ દિવાળી બહુ જ જોયથી ગ્રેટ જોયથી ઉજવાય છે, બહુ જ લોકો ખુશીથી ઉજવે છે એને, તો અહીંયા કરતા કરતા કર્મનું સ્થાન કેવું છે, મહત્વનું છે। ન્યૂ કરન્સી નોટ્સ આર બીઈંગ પ્રિન્ટેડ ઇન પુણે, નવી કરન્સી નોટ ક્યાં પ્રિન્ટેડ થાય છે તો કે પુણેમાં થાય છે, તો અહીંયા
आ बने वक्य द्वारा आप एक वस्तु समझिए कि करता करता कर्मनु स्थान केव बता है महत्व बता है। हम अँ अलग अलग काल में अँ अपने तमने काल आप ते अ जी सको आ टेबल अंदर आ कोष्टकनी अंदर के एक्टिव वॉइस में पेसिव वॉइस में रूपांतर करती वक्त वर्ब फॉर्म में फेरफार विषय शू वर्ब फॉर्म में शू शू फेरफार थाय विषय अँ अभ्यास करवानो छे। काल जो अहीं तमने सीम्पल प्रेजेंट टेन्स एटले सादो वर्तमान काल आप्यो छे। सादा वर्तमान काल में आपने खबर है कि प्रश्न पूछवा माटे आपणे डू के डज नो उपयोग करीए छे बराबर अने क्रियापदनो मुख्य रूप आपणे वापरीए छे आपने खबर छे। पण ज्यारे पेसिव वॉइस में जाय छे त्यारे ए टू बी ना रूपों एमां उपयोगमां लेवा पड़े छे एम इज आर वत्ता क्रियापदनो भूतकृतनो रूप। जेवी रीतना के अहीं एक उदाहरण हूँ तमने कहूँ कि आई टेक टी बराबर आ एक सादू वाक्य है सादा वर्तमान कालनु आई टेक टी आम कर्म शू है तो कि टी है तो टी ने तमे आगळ लई लो टी एक वचन है एटले ईज थई गयो हवे टेकनो भूतकृतन शू थाय तो कि टेकन थाय अने बाय तमारे लगावो पड़े अने पछी शू थई जाय आई नु शू थई जाय मी थई जाय। आगळ मे तमने कीधु ने कि सर्वनामोमां शू फेरफार थाय एवी रीतना आई नु मी थई जाय एवी रीतना भूतकाळ छे। એમાં એક વાક્ય લખ્યું છે આઈ ટુક ટી આજ વાક્યને ભૂતકાળમાં ફેરવ્યું છે કે આઈ ટુક ટી બરાબર આઈ ટુક ટી તો ટી જે છે એ કર્મ તરીકે આગળ તમારે મૂકવું પડે પેસિવ વોઇસમાં તો ટી તમે મૂકો હવે ટી એક વચન છે પણ ભૂતકાળમાં છે એટલે અહીંયા શું લગાવવું પડે વોઝ અને ક્રિયાપદનું ભૂતકૃતાંત તો ટેકન જ થાય બાય મી બરાબર ખ્યાલ આવે છે તમને। હવે એ જ વાક્યને તમને સાદા ભવિષ્યકાળની અંદર સિમ્પલ ફ્યુચર ટેન્સની અંદર કરો તો લખ્યું છે કે આઈ શેલ ટેક ટી બરાબર શું લખ્યું છે આઈ શેલ ટેક ટી तो अँ कर्म शू है तो कि टी है बराबर ख्याल आए थे ध्यान समझो अँ कर्म शू है टी है। हमें हमें तमें एक वस्तु याद रखू कि भविष्य कालनी अंदर तमारे शेल के विल उपयोग करवो पड़े बराबर। हमें ग्रामरनो नियम एवो है कि आई अने वी साथ तब शेल यूज कर सको बाकी बधाज जे क्रियापदों तेनी साथे तमारे शू यूज करवानु होय छे विल यूज करवानु होय छे तो टी विल बी बराबर केम विल बी कारण के अँ વિલ એ ભવિષ્યકાળ બતાવે છે વિલની સાથે હંમેશા બી લાગે છે બરાબર। હવે ટેકનું ભૂતકૃતન શું થાય આપણને ખબર છે ટેકન બાય આઈનું શું થઈ જાય મી દરેક વસ્તુમાં એક વસ્તુ કોમન છે શું કોમન છે તો કે ક્રિયાપદનું ભૂતકૃતન થાય છે પછી બાય મુકાય છે અને પછી કરતા આવી જાય છે બરાબર। અહીંયા આ જુઓ તમે આઈ કેન ટેક ટી બરાબર અહીંયા મોડલ ઓક્ઝિલરીનો ઉપયોગ કર્યો છે આઈ કેન ટેક ટી તો ટીને આગળ લઈ આવ્યા બરાબર ટી પછી શું આવે તો કે કેન મૂકવો પડે કારણ કે અહીંયા પ્રશ્નમાં કેન આપ્યો છે તો ટી કેન બી બરાબર અહીંયા જેવી રીતના વિલ બી હતું એવી રીતના કેન બી લગાવવું પડે બરાબર છે તો ટી કેન બી હવે એનું એ જ વસ્તુ ટેકનું ભૂતકૃતન ટેકન બાય મી એકની એક જ વસ્તુ છે પણ કેવું અલગ અલગ કાળમાં અલગ અલગ રીતે ઉપયોગ થાય છે એ વસ્તુ આપણે સમજવાનું છે। જો આ જ વાક્ય આપણને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં એટલે કે ચાલુ વર્તમાન કાળમાં આપ્યું હોય તો કેવું બને કે આઈ એમ ટેકિંગ ટી નાઉ બરાબર હવે કર્મ શું છે તો કે ટી છે આપણને ખબર જ છે તો આગળ મૂકી દેવાનું એક વચન છે એટલે ઈઝ આવી જશે। હવે ચાલુ वर्तमान काल नी अंदर आई एन जी रूप लागे छे बराबर तो बीइंग बराबर टी इज बीइंग टेकन बाय मी बराबर शू आवे टी इज बीइंग टेकन बाय मी। हवे चालु भूतकाळ आज वस्तु छे पण अहींया एम हतो अहींया शू थई गयुं छे वोस थई गयो तमने खबर छे चालु वर्तमान काल में एम इज आर माथी आवे अने चालु भूतकाळ माथी वोस वर्ब में आवे आ पांचे पांच शू छे तो के आ टू बी ना रूपो छे बराबर छे तो अहींया वोस आपेलू छे एटला माटे अहींया अहींया जे छे ए अहींया शू थई जशे टी नी जोड़े वोस लागशे एटले टी वोस टी वॉज अहीं बीइंग एट्ले आई एन जी लगावानुं। जो हमेशा मित्रों याद रखवानुं कि चालू वर्तमान काल में चालू भूतकाळ में आई एन जी लगाया पछी आनी अंदर सानी अंदर आपणे पेसिव वॉइसनी अंदर बीइंग एवुं लागे छे बराबर एटले वॉज वॉज वत्ता बीइंग वत्ता पास पार्टिसिपल एवुं होय छे आमां पास पार्टिसिपल एटले भूतकृतन बराबर तो टी वॉज बीइंग टेकन बाय मी सॉरी। હવે આવે છે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ આપણને અરે હા પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં બે શબ્દો આપણને ઓળખાણ આપે છે હેઝ અને હેવ અને ક્રિયાપદનું ભૂતકૃતાંત હોય બરાબર તો હેઝ હેવ પછી એની જોડે આપણે જ્યારે પેસિવમાં કરીએ તો બી ડબલ ઈ એન બીન થઈ જાય જેવી રીતના અહીંયા બીઈંગ થતું હતું ને એવી રીતના પ્રેઝન્ટ પરફેક્ટમાં બી ડબલ ઈ એન બીન થઈ જાય અને પછી ભૂતકૃતાંત આવે જો અહીંયા વાક્ય આપેલું છે અહીંયા વાક્ય વાંચીએ એનું એ જ વાક્ય છે આઈ હેવ ટેકન ટી છે બરાબર છે તો અહીંયા ટી આગળ લઈ આવીએ તો ટી ટી એના માટે આપણે શું વાપરી શકીએ હેઝ વાપરી શકીએ બરાબર આઈ વી યુ દે હિશી ઇટ વાળો નિયમ યાદ કરવાનો કે આઈ વી યુ દે જોડે હેવ આવે અને હિશી ઇટ જોડે હેઝ આવે તો ટી એ ઇટ છે એટલા માટે આપણે જોડે હેઝ લગાવીશું પણ અહીંયા ખાસ યાદ રાખવાનું ભૂતકૃતન છે આ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ છે એટલે પૂર્ણ ભૂતકાળ અપૂર્ણ
वर्तमान काल से एटला माटे बी डबल ई एन आए पूर्ण भूतकाल में पण बी डबल ई एन बीन आवशे आपणे आगळ जोईशुं बराबर छे ई हेज बीन टेकन बाय मी एक एक ज वस्तु है बराबर हवे जे पास परफेक्ट टेन्स जो अहीं आई गयो अहीं हेज हेव हतुं एनुं खाली हेड थई गयुं बाकी तो बधुं एज छे आई हेड टेकन टी थई जशे अहीं जुओ तमे थई गयो आई हेड टेकन टी तो अहीं टी आगळ आई जशे तो टी अहीं तो हेड नुं हेड ज रहेशे कारण के हेज हेव हतुं तो आपणे ऑप्शन हता आपणी पासे अहीं तो हेड ज छे मात्र ने मात्र हेड लगावानो पछी बीन लगाववुं पड़े जो अहीं तमने देखाय छे बीन तो बीन लगाववुं पड़े अने पास पार्टिसिपल ऑफ द वर्ब शुं थाय टेकन नुं टेकन ज रहे बाय मी बराबर हवे छे परफेक्ट फ्यूचर फ्यूचर परफेक्ट टेन्स में आपणे शुं आवे शेल विल आवे हेव आवे ने पास पार्टिसिपल आवे तो आई शेल हेव टेकन टी बाय 5:30 PM आई शेल हेव टेकन टी बाय 5:30 PM तो शुं लख्युं छे कि टी टी आगळ आवी जशे अहींया शुं छे हेव वापरवुं पड़े शुं वापरवुं पड़े हेव एनी जोड़े शुं आवे बीन आवे तो हेव बीन भूतकृतन शुं थाय टेकन बाय मी एट 5:30 PM એવું પણ લખી શકાય અને ટેકન બાય 5:30 PM બાય મી બંને રીતના તમે વાક્ય લખી શકો અહીંયા શું છે મોડલ ઓક્ઝિલરીના ઉપયોગ દ્વારા તમે કેવી રીતના કરી શકો મોડલ ઓક્ઝિલરી એટલે કે કેન કુડ મી માઇટ બરાબર આવા તમને આપેલા હોય તો તમે એની સાથે હેવ લગાવવું પડે અને પાસ પાર્ટિસિપલ આ પ્રશ્નમાં જ આપેલું હોય તમને જો અહીંયા પ્રશ્ન હું તમને વાંચીને સંભળાવું કે આઈ કુડ હેવ ટેકન ટી ઇફ આઈ હેડ રીચ્ડ ઇન ટાઈમ તો ધ કુ આમ કર્મ શું થઈ ગયું તો આપણને ખબર જ છે પહેલેથી કે ધ ટી બરાબર ટી છે એ કર્મ છે તો ટી કુડ હેવ બીન ટેકન બાય મી હેવ છે એટલા માટે અને બીન હેવ ને બીન તો તમારે હંમેશા યાદ રાખવાનું જો અહીંયા પણ હેવ બીન છે અહીંયા હેડ બીન છે હેડ જાને ને હેવ આવે ત્યારે બીન લગાવવાનું અને આઈએનજી આવે ત્યારે બીઈંગ લગાવવાનું આ વસ્તુ મિત્રો તમારે યાદ રાખવી પડશે બરાબર છે તો એ તમારે ભૂલ ના થાય એ ધ્યાન રાખવાનું છે બરાબર છે ટેકન બાય મી ઇફ આઈ હેડ રીચ ને ટાઈમ બાકી બધું કોમન વસ્તુ છે પાસ પાર્ટિસિપલ એટલે કે ભૂતકૃદંત હોય હેવિંગ વત્તા પાસ પાર્ટિસિપલ હેવિંગ ટેકન ટી આઈ વેન્ટ આઉટ છે બરાબર છે તો અહીંયા પાસ પાર્ટિસિપલ શું છે હેવિંગ છે બરાબર હવે હેવિંગ અહીંયા ટી તો કર્મ તરીકે આગળ લઈ લેવું પડશે હેવિંગ બીન ટેકન થઈ જશે બરાબર અહીંયા બીન છે જ બરાબર એટલે બીન ટેકન આઈ લેફ્ટ આઉટ બરાબર તો આ જે છે મિત્રો એ વાક્યના કાર્ડ પ્રમાણે એક્ટિવમાંથી પેસિવમાં કેવી રીતના રૂપાંતર કરવાનું તે વખતે આપણે આ બધી વસ્તુઓ ધ્યાન રાખવાની હોય છે આગળ હું તમને બતાવું છું ડિટેલની અંદર પણ આ એક નમૂનાના સ્વરૂપે મેં તમને બતાવ્યું છે એટલા માટે આ વસ્તુ તમે ધ્યાન રાખજો હવે પેસિવ વોઇસની અંદર વાક્યને ફેરવવા માટે કર્મ જરૂરી હોય આપેલા વાક્યનું કર્મ શું છે એ શોધવાનું બરાબર કર્મ શું છે એ મહત્વની વસ્તુ છે એટલે તમને વાક્યમાં કર્મ આપેલું હોય તો એ કર્મ તમારે સૌથી પહેલાં શોધવાનું હોય છે બરાબર એ વાક્ય જે આપેલું હોય એમાં કર્તા અને ક્રિયાપદને બરાબર શું અથવા કોનેથી પ્રશ્ન પૂછવાથી કર્મ મળે છે એ તો આ કોમન વસ્તુ છે જો અહીંયા એક વાક્ય આપ્યું છે કે કથન સ્પેન્ડ મચ મની એવરી મંથ બરાબર છે કથન સ્પેન્ડ મચ મની એવરી મંથ તો અહીંયા એ પ્રમાણેનું વાક્ય આપ્યું છે એમ આપણે શોધવું પડે શું શોધવું પડે કરતા તો કરતા કોણ છે તો કે કથન છે બરાબર સ્પેન્ડ એ શું છે તો કે ક્રિયાપદ છે મચ મની એ શું છે તો કે કર્મ છે તો મચ મની જે છે એ કર્મ છે એ કર્મ કરતાના સ્થાને આવી જશે અને કરતા એ કર્મના સ્થાને આવી જશે તો એવી રીતના બીજું એક વાક્ય આપ્યું છે કાવ્યા ઇઝ ટીઝિંગ ખુશી નાવ બરાબર તો ખુશી એ કર્મ છે અને કાવ્યા એ શું છે કરતા છે અને આ કયા કાળનું વાક્ય છે તો કે ઇઝ વત્તા આઈએનજી છે એટલે ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે હવે અહીંયા શું અહીંયા આપણને કીધું છે આપણે આખું એક્સપ્લેનેશન કરીને સમજાવવામાં આવ્યું છે કે કથન શું ખર્ચે છે તો પૈસા ખર્ચે છે કેટલા પૈસા ખર્ચે છે તો કે ઘણા બધા પૈસા ખર્ચે છે મચ મની એટલે ઘણા બધા પૈસા તો વોટ ડઝ કથન સ્પેન્ડ તો મચ મની બરાબર કાવ્યા હવે કાવ્યાને શું કરે છે ટીઝ કરે છે બરાબર છે હેરાન કરે છે ચીડવે છે કે ટીઝ કરવું એટલે ચીડવવું બરાબર હેરાન કરવું તો કાવ્યા ખુશીને હેરાન કરી રહી છે તો આ પણ વસ્તુ તમારે યાદ રાખવાની છે કે પહેલાં શું શું શોધવું પડે કે કોના માટે થઈ રહ્યું છે અને શું થઈ રહ્યું છે આ બે વસ્તુ તમારે એક્ટિવમાંથી પેસિવ કરતી વખતે યાદ રાખવું પડે અહીંયા બીજું એક વસ્તુ કીધું છે કે કોઈ પણ કાર્ડ હોય એક્ટિવ વોઇસમાં પેસિવ વોઇસની કાર્ડની વાક્ય રચના અહીંયા આપેલી છે જો એક્ટિવ વોઇસ હોય સૌથી પહેલાં કરતા હોય પછી કાળ મુજબ ક્રિયાપદનું રૂપ હોય કર્મ હોય અને અન્ય શબ્દ હોય આ વસ્તુ હું તમને ડિટેલમાં આગળ ટેન્સીસના રૂપ પ્રમાણે હું સમજાવીશ બરાબર છે તો એટલા માટે તમારે એ વખતે ધ્યાનમાં આપણે લઈ લઈશું સાદું ભવિષ્યકાળ
मॉडल ऑक्सिलरीज तरीके बी वपराय छे बराबर। मैं तमने हमणां ऊपर समझाया वाक्य एनी अंदर लखेलुं हतुं जे मॉडल ऑक्सिलरी हतुं एमां बी लखेलुं हतुं चालू वर्तमान काळमां बराबर। मैं तमने कीधुं बीइंग आवे अने पूर्ण काळमां पूर्ण वर्तमान काळ होय के पूर्ण भूतकाळ होय एमां बी डबल ई एन बी ना आवे बराबर। आ वस्तु आपणे ऑलरेडी ઉદાહરણોમાં જોઈ ચૂક્યા છે એ વખતે મેં કીધું હતું અને હવે આગળ કાળ પ્રમાણે આપણે જોઈશું તે વખતે હું તમને ફરીથી એકવાર કહીશ એ વસ્તુને। પેસિવ કરતી વખતે કરતા પ્રમાણે સહાયક ક્રિયાપદ મુકાય છે, જે પ્રમાણે કરતા હોય એ પ્રમાણે તમારે એનું સહાયક ક્રિયાપદ મૂકવું પડે। હવે એક્ટિવ પેસિવની પ્રશ્નવાક્યની રચના કેવી થાય બરાબર છે। હવે પ્રશ્નવાક્યની રચના કેવી રીતના કરવામાં આવે છે તો કોઈપણ કાળ હોય બરાબર એમાં પ્રશ્નવાક્યની રચના કેવી હોય તો ડબલ્યુ એચ ક્વેશ્ચન હોય બરાબર છે। જો ડબલ્યુ એચ ક્વેશ્ચન હોય તો પહેલાં ડબલ્યુ એચ ક્વેશ્ચન હોય પછી સહાયક ક્રિયાપદ હોય જે તે કાળ પ્રમાણે હોય પછી કરતા હોય અને મુખ્ય ક્રિયાપદ હોય ક્રિયાપદનું મુખ્ય રૂપ હોય બરાબર કર્મ હોય અને અન્ય શબ્દ હોય તો એ પેસિવ વોઇસમાં કેવી રીતના થાય ડબલ્યુ એચ શબ્દ તો એની જગ્યા પર જ રહે બરાબર છે। પછી જો હોય તો બરાબર અને સહાયક ક્રિયાપદ બી એની જગ્યા પર રહે છે પછી કરતા જે છે તે ત્યાં રહેશે પછી મુખ્ય ક્રિયાપદ એ શું થઈ જશે તો કે ક્રિયાપદનું ભૂતકૃદંત બની જશે પછી બીવાય બાય લાગશે ક્રિયાપદના ભૂતકૃદંત પછી બીવાય બાય લાગે કર્મ આવે ને અન્ય શબ્દ। જો તમને અહીંયા ઉદાહરણ આપ્યા છે બધા મિક્સ ઉદાહરણ આપણે ઉદાહરણ દ્વારા વધારે સમજ પડશે તમને કે ખુશી સ્પીક્સ ઇંગ્લિશ ફ્લુઅન્ટલી ખુશી સ્પીક્સ ઇંગ્લિશ ફ્લુઅન્ટલી તો આમાં કર્મ શું છે તો કે ઇંગ્લિશ આગળ લઈ લો ઇંગ્લિશ એક વચન છે એટલે એઝ કરી દેવું પડે સ્પીકનું ભૂતકૃદંત શું થાય કે સ્પોકન બાય કોણ બોલે છે તો કે ખુશી ફ્લુઅન્ટલી છે ઇઝી વસ્તુ કે ઇંગ્લિશ ઇઝ સ્પોકન બાય ખુશી ફ્લુઅન્ટલી વી આર પ્લેઇંગ ચેસ નાવ અહીંયા એક વાક્ય છે વી આર પ્લેઇંગ ચેસ નાવ અમે ચેસ રમી રહ્યા છીએ કર્મ શું છે તો કે ચેસ છે કર્મ શું છે ચેસ છે તો ચેસ ઇઝ હવે આઈએનજી છે એટલે મેં તમને કીધું હતું જો અહીંયા પણ કીધું હતું ને આગળ પણ કીધું હતું બીઈંગ લગાવવું પડે બરાબર છે ચાલુ કાળમાં તો અહીંયા જુઓ ચેસ ઇઝ બીઈંગ ક્રિયાપદનું ભૂતકૃદંત શું થશે તો કે પ્લેડ થશે બાય અસ નાવ બરાબર છે ખ્યાલ આવે છે તમને લોકોને વાય ડીડ અર્પણ બાય અ ન્યુ કાર હવે કર્મ શું છે તો કે ન્યુ કાર કર્મ છે બરાબર પણ હવે અહીંયા ધ્યાન શું રાખવાનું છે ક્રિયાપદ શું સોરી આ વાક્ય કયું છે તો કે પ્રશ્નાર્થ વાક્ય છે એટલે ડબલ્યુ એચ ક્વેશ્ચન આગળ આવશે તો વાય હવે અહીંયા ડીડ લખેલું છે ડીડ એટલે આપણે ભૂતકાળનું વાત થઈ બરાબર છે સાદા ભૂતકાળની અંદર ડીડ આપણે ઉપયોગમાં લઈએ છીએ આપણને ખબર છે તો વાય વોઝ હવે અહીંયા કર્મ આવી ગયું અ ન્યુ કાર બાયનું ભૂતકાળ શું થશે બોટ બાય અર્પણ બરાબર છે ડુ યુ ડુ યોર હોમવર્ક સિન્સિયરલી તો હવે ડુ છે બરાબર ડુ ડસ ક્યારે વપરાય તો કે સાદા વર્તમાન કાળમાં વપરાય એટલે સાદા વર્તમાન કાળમાં આપણે ટુ બીનું કયું રૂપ વાપરીએ છીએ તો કે ઇઝ વાપરીએ છીએ તો ઇઝ યોર વર્ક હવે ડુનું શું થશે ડન થશે બાય યુ સિન્સિયરલી બરાબર ઇઝી વસ્તુ છે કંઈ આમાં ડિફિકલ્ટી છે નહીં વેન વિલ રિશી કોલ તનુજા તો વેન તો ત્યાંનો ત્યાં જ રહેશે વિલ પણ અહીંયા જ રહેશે હવે તનુજા આગળ આવી જશે કારણ કે કર્મ છે એ કરતા બની જશે બી કોલ્ડ બાય રિશી તો પ્રશ્નાર્થ વાક્યમાં હુની વાક્ય રચના અલગ પડે છે હુ જ્યારે હોય ત્યારે સારાથી પ્રશ્ન પૂછાય છે બાય હુમથી હુથી જ્યારે તમને કોઈ એક્ટિવ વોઇસનું વાક્ય આપવામાં આવ્યું હોય બરાબર ધારો કે અહીંયા ઉદાહરણ તરીકે તમને આપ્યું છે કે હુ વોન ધ પ્રાઇઝ બરાબર હુ વોન ધ પ્રાઇઝ તો હુની જગ્યાએ શું થઈ જશે બાય હુમ પછી કર્મ શું છે ધ પ્રાઇઝ બાય હુમ વોસ બરાબર છે કારણ કે એક જ વ્યક્તિ વિશે વાત કરી છે તો વોસ બરાબર છે કારણ કે અહીંયા વોન છે એટલે ભૂતકાળની વાત છે એટલા માટે ભૂતકાળમાં એક વચન વોસ થાય એટલા માટે અહીંયા વોઝ લગાવવામાં આવે છે બાય હુમ વોઝ ધ પ્રાઇઝ વોન તો આ વસ્તુ પરથી બાયથી શરૂ થાય છે બરાબર અહીંયા આપણે બીજા વાક્યો આપે છે હું ક્રિયાપદ કર્મ અને અન્ય શબ્દ આ તો વાક્ય રચના છે તમારી સમજ માટે આપવામાં આવી છે જો અહીંયા બીજું એક વાક્ય છે હુ ઇઝ સિંગિંગ સોંગ્સ તો હુની જગ્યાએ શું થશે બાય હુમ હવે સોંગ્સ છે એ કર્મ છે બરાબર છે એ બહુવચન છે એટલે આર થશે હુમ્સ આર સોંગ્સ બીઈંગ કેમ બીઈંગ કારણ કે અહીંયા આઈએનજી છે એટલા માટે બીઈંગ લગાવવામાં આવશે અને ક્રિયાપદનું ભૂતકૃદંત સોંગનું ભૂતકૃદંત શું થાય તો કે સંગ થાય પછી હુ હેઝ ડન ધીસ વર્ક તો બાય હુમ હેઝ આવશે અહીંયા બરાબર છે પછી ધીસ વર્ક બીન ડન તો કાર્ડમાં ઉદાહરણોનો આપણે હવે વિગતવાર અભ્યાસ કરવાનો છે એ આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં કરીશું તો મિત્રો અહીંયા મેં તમને એક્ટિવ અને પેસિવ વોઇસના જે ડિટેલ ફોર્મ છે એના વિશે મેં તમને વાત કરી આઈ હોપ કે તમને ખબર પડી હશે એક્ટિવ અને પેસિવ વોઇસ તમે ઓલરેડી 10મા ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છો તે છતાં પણ એક્ટિવ અને પેસિવ વોઇસને મેં ડિટેલમાં ફરીથી તમને સમજાવ્યા હવે અત્યાર સુધી તો આપણે જે છે એ બેઝિક વસ્તુઓ એના બેઝિક રૂલ સમજાવ્યા મેં તમને હવે જે આપણા નેક્સ્ટ વિડીયોની અંદર સમજવાનું છે એ છે કાર્ડ પ્રમાણે કેવી રીતના એક્ટિવમાંથી
થી પેસિવમાં પરિવર્તન થાય છે. બહુ જ સરસ રીતે અને સરળ ભાષાની અંદર હું તમને એ વસ્તુ સમજાવીશ અને પછી બંનેના એક્ઝામ્પલની આપણે પ્રેક્ટિસ કરીશું, બરાબર. આ વિડીયો 2-3 વાર ધ્યાનથી જોજો અને વસ્તુને સમજવાની કોશિશ કરજો, કારણ કે બહુ જ મહત્વનો ટોપિક છે. 12મા ધોરણની અંદર ગ્રામરમાં એક્ટિવ અને પેસિવ વોઇસ જે છે એ 4 માર્કનું પૂછાય છે, બરાબર. એ બહુ મહત્વની વસ્તુ છે, તે વખતે તમને કામ લાગશે. ઓકે ફ્રેન્ડ્સ, આના રિલેટેડ જે પણ ક્વેશ્ચન હશે હું તમને મોકલીશ PDFમાં. તમારે લખવાના છે નોટબુકમાં, આખું એક્સપ્લેનેશન હું તમને નોટબુક માટે લખવા માટે મોકલવાનો છું. તો તમારે ગ્રામરની નોટબુક અલગથી બનાવવાની છે, જેની અંદર તમે જેવી રીતના અગાઉનો ટોપિક જે હતો ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ જે રીતના લખ્યો હતો એવી જ રીતના તમારે આ ટોપિકને પણ લખવાનો છે અને એના વિશે એક્સપ્લેનેશન તમારે કમ્પ્લીટલી લખવાનું છે, જેથી કરીને તમે પરીક્ષાની અંદર એને સરળતાથી વાંચી અને તૈયાર કરી શકો, બરાબર. નેક્સ્ટ વિડીયોની અંદર એક્ટિવ પેસિવના કાળ પ્રમાણે કેવી રીતના ફેરફાર થાય છે તેના વિશે આપણે ચર્ચા કરીશું. ઓકે ફ્રેન્ડ્સ, ચલો બાય, ટેક કેર.